રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયેલ છે, ત્યારે ગુજરાત રાજ્ય હોય કે અન્ય રાજ્યમાં પણ આ ટિપ્પણી બાદ રોષ વ્યાપી ગયેલ છે, જેને લઈ ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ જોવા મળી રહ્યું છે, જેને લઈને આજે તમામ ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને ક્ષત્રિય સમાજ મહાસંમેલન થવાનું છે. તેને લઈને લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું કે સત્તાના જોરે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તો આજ રીતે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોવાને લઈ અને વાણી સ્વતંત્રતાનો હક આપણા બંધારણમાં આવેલો છે, તો સરકાર એન કેન પ્રકારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવા આક્ષેપ લલિતભાઈ વસોયા દ્વારા કરવામાં આવ્યા હતા. આજે ક્ષત્રિય સમાજ એમની વાત એમના વિચારો પ્રગટ કરવા માટે રાજકોટની અંદર મહાસંમેલન કરી રહ્યા છે, ત્યારે આ સરકાર ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે જે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે, એ આ દેશ માટે, આવતા દેશના ભવિષ્ય માટે જોખમ કરતા છે. આજે બાબા સાહેબ આંબેડકરની 133મી જયંતિએ મારે કહેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો, પોતાના વાત પોતાના વિચારો રજૂ કરવાનો દરેક નાગરિકને અધિકાર આપ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ દેશના બંધારણ ઉપર ઘાતક હુમલો છે. લલિતભાઈ શું કહેશો, એક અવાજ દબાવવાનો પ્રયાસ છે ભાજપના નેતાને, આવું વાણી વિલાસ ક્યારે કેટલું શોભનીય છે? રૂપાલાજીએ જે વાણીવિલાસ કર્યો છે એનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે, અને દરેક સમાજના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. ક્ષત્રિય સમાજની સાથે બેઠક કરીને જે કાંઈ રસ્તાઓ નીકળતા હોય એ રસ્તાઓ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ સત્તાના જોરે, પૈસાના જોરે, તાકાતના જોરે કોઈ સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય એ નિંદનીય પ્રયત્ન છે. ક્ષત્રિય સમાજને એની વાત કરવાનો અધિકાર છે, અને એ અધિકાર આ દેશના બંધારણની અંદર પણ આપેલો છે, ત્યારે એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.